नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 सामाजिक विज्ञान विषय की अंदर अगाउना वीडियो में पाठ की शुरुआत करी। पाठ नंबर 8 के लोकशाही देश में संसद की भूमिका, तो एना विषय आप आगे जोई गया कि लोकसभा कई रीते बने, विधानसभा की चूंटनी कई रीते थाय, तमामे तमाम अपने संसद अलग अलग गृहों विषे जो उपलु गृह निचलु गृह ये तमामे तमाम विषे चर्चा करी। हवे आजे आपणे जोवानुं छे केवी रीते बने शासक पक्ष एटले के सत्ता उपर बेसे जे पक्ष ए कई रीते बनशे अने कई रीते रचना करवामां आवशे ए तमाम विषे जोवानुं छे, अने राज्यसभानी रचना पण कई रीते थशे ए तमामे तमाम आजे आपणे आ वीडियोमां जोवानुं। पहेलो आपणे जोईए केवी रीते बने छे शासक पक्ष। हवे शासक पक्ष ए सत्ता उपर जे पक्ष बेसवानो छे एनी रचना कई रीते करवामां आवे, અને એ રચનાના આધારે આ તમામે તમામ જે સરકારની રચના થાય અને આખી સરકાર ચાલે છે ભારતની, એ કઈ રીતે એની રચના થશે, શાસક પક્ષ કઈ રીતે બનશે, એ તમામ વિશે આજે જોવાનું। તો જોઈએ પહેલું કે લોકસભાની ચૂંટણી બાદ એક યાદી બનાવવામાં આવે, એમાં કયા પક્ષના કેટલા નેતાઓ છે એના વિશે એક યાદી બનાવવામાં આવે, કેમ કે તમામે તમામ લોકસભાની ચૂંટણી થશે, અલગ અલગ વોર્ડમાંથી અલગ અલગ વ્યક્તિઓ ચૂંટણી કરી અને જીત મેળવી અને આવેલા હશે, એ તમામે તમામની એક યાદી બનાવવામાં આવશે। એમાં કયા પક્ષના કેટલા નેતાઓ, એટલે કે ભાજપના, કોંગ્રેસના, વિરોધના યા કોઈ પણ અધર પાર્ટીના કેટલા પક્ષના કેટલા નેતાઓ છે એની યાદી તૈયાર કરવામાં આવશે। એના પછી એ યાદીના આધારે કેટલા સંસદો ટોટલ ચૂંટાઈને આવ્યા, એમાંથી ભાજપના કેટલા, કોંગ્રેસના કેટલા, બીજા અધર પક્ષના કેટલા, એ તમામે તમામ આ સંસદોની યાદી બનાવી અને પક્ષના વધુ જેના હશે એમને ચૂંટણી બાદ જે પક્ષના લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હોય તે નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમશે। હવે શું કે રાષ્ટ્રપ્રમુખ જે હશે એ રાષ્ટ્રપતિ આપણે જે કહીએ તે જ, એ એનું ચેક કરશે, યાદી ચેક કરશે કે એમાં કયા પક્ષના સૌથી વધુ નેતાઓ છે। જે પક્ષના સૌથી વધુ બહુમતી હશે, જે પક્ષમાં સૌથી વધુ નેતાઓ ચૂંટણી કરીને આવેલા હશે, જીત મેળવીને આવેલા હશે અને એમને સૌથી વધુ વોટિંગ સાથે એ વિજય મેળવેલા હશે, એમને સરકાર બનાવવા માટે એટલે કે વડાપ્રધાન એમાંથી એક નિમણૂક કરશે। કોણ કરશે? રાષ્ટ્રપતિ। રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે એમને નિમણૂક કરશે એ પક્ષમાંથી ગમે તે એક વ્યક્તિની, અને પછી એના આધારે ભારતના વડાપ્રધાન લોકસભામાં શાસક પક્ષના વડા અને પોતાના પક્ષના સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે। હવે રાષ્ટ્રપતિ શું કરશે કે વડાપ્રધાનની નિમણૂક કરી જે પક્ષના બધું નેતાઓ છે એમાંથી લેશે, પછી વડાપ્રધાનને કહેશે કે હવે તમે તમારી સરકાર રચો, એટલે કે તમારી સરકાર રચવા માટે એમને આમંત્રણ આપશો, અને પછી એ પોતાના અલગ અલગ મંત્રીઓ પોતાના પક્ષના જે મંત્રીઓ છે એમને અલગ અલગ ખાતા સોંપશે, અને એ ખાતા સોંપી અને આખું આખું એક મંત્રીમંડળ ઊભું કરશે। શું કરશે? મંત્રીમંડળ। હવે ભારતની અંદર લોકસભાના શાસક પક્ષના જો વડા હોય તો એ કોણ છે? કે વડાપ્રધાન જ છે, અને એ આધારે એ આખે આખું મંત્રીમંડળ એક રચશે, અને એ મંત્રીમંડળ રચ્યા બાદ પ્રધાનમંડળ રચાય, પ્રધાનમંત્રીઓ સાથે નિર્ણય લે। હવે એ આખી આખી બેઠક મળી એમની, પછી અલગ અલગ ખાતાઓ જે સોંપેલા હશે, આરોગ્ય ખાતું, વાહન વ્યવહાર, રેલવે, તમામ ખાતા આવી ગયા, એ તમામે તમામ ખાતાઓ જે મંત્રીઓ આપેલા હશે એ બધા ભેગા થઈ અને એ તમામ એમનું પ્રધાનમંડળ રચાશે, અને એના આધારે એ પ્રધાનમંત્રી સાથે બેઠક મળી અને પછી કોઈ પણ નિર્ણય લેવાનો હશે તો એ તમામ મંત્રીઓ અને વડાપ્રધાન બધા ભેગા થઈ, પ્રધાનમંત્રી ભેગા થઈ અને પછી એનો નિર્ણય લેશે। આ રીતે આ શાસક પક્ષને આધારે એટલે કે કઈ રીતે સરકારની રચના કરવામાં આવશે રાજ્યસભાની અને લોકસભાની, ત્યારબાદ સંઘ યાદીમાં આવતા ક્ષેત્રો વિશે વિવિધ સરકારી કામોની જવાબદારી સંભાળ, બીજું શું કરશે કે તમામે તમામ સંઘ યાદીમાં જે અલગ અલગ ક્ષેત્રોનો સમાવેશ થાય છે એ તમામે તમામ વિષયો પર ચર્ચા કરશે, કામો ભારતની અંદર કયા કયા કામો કરવા લાયક છે, કયા કામોનો વિકાસ કરવા લાયક છે, એ તમામે તમામ જવાબદારી એ આ સંભાળશે, અને આ રીતે આ શાસક પક્ષ ઊભું થાય અને આની રચના થાય। હવે આગળ આપણે જોવાનું કેવી રીતે બનશે રાજ્યસભા, રાજ્યસભાની નિમણૂક કઈ રીતે થશે, રાજ્યસભા કઈ રીતે બનશે એ તમામે તમામ જોઈએ। તો મિત્રો, ચૂંટણી જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે। હવે રાજ્યસભાની નિમણૂક દર 2 વર્ષે અલગ અલગ થતી હોય, કેમ કે એમાંથી અમુક સભ્યો નિવૃત્ત થતા હોય અને દર 2 વર્ષે એની પોતાની વિધાનસભા જે હોય, ધારો કે ગુજરાતની વિધાનસભા છે તો ગુજરાતની વિધાનસભામાંથી એના સભ્યો ચૂંટાઈને રાજ્યસભામાં જશે। હવે એ જ રીતે અલગ અલગ વિધાનસભાઓમાંથી અલગ અલગ
રાજ્યસભામાં સભ્યો જે હશે એ ત્યાં આવશે. હવે શું કરશે કે અલગ અલગ વિધાનસભાઓમાંથી, એટલે કે જે વિધાનસભાઓમાંથી સભ્યો ચૂંટાઈને આવેલા હશે એ તમામે તમામ સભ્યોની એમનો અંદરો અંદર વિધાનસભામાં ચૂંટણી કરી અને એને રાજ્યસભામાં મોકલશે. ત્યારબાદ શું કરશે કે રાજ્યસભાના કુલ 250 સભ્યો એમાંથી 238 સભ્યોની ચૂંટણી થાય. મિત્રો ખાસ વિચારવા લાયક કે 250 સભ્યો કુલ રાજ્યસભાના, એમાંથી 238 ની ચૂંટણી થાય અને બાકીના જે સભ્યો રહ્યા 12 એ રાષ્ટ્રપતિ નિમણૂક કરશે. મિત્રો આ કાયમી ગૃહ છે, આનું વિસર્જન, સંપૂર્ણ વિસર્જન થતું નથી. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી, કેમ કે એમાંથી ગમે તે 18 સભ્યો એટલે કે 12 સભ્યો તો રાષ્ટ્રપતિ નિમણૂક કરે કે એનું વિસર્જન થતું નથી, એ નિવૃત્ત થાય પછી જ બીજા સભ્યો ત્યાં આવે અને 238 જણની ચૂંટણી થાય. એ અલગ અલગ વિધાનસભાઓમાંથી એમનો વિધાનસભાના જે સભ્યો છે એ ચૂંટણી કરી અને રાજ્યસભામાં મોકલશે. આ રીતે અલગ અલગ આ રાજ્યસભા નિમણાય. કાયમી ગૃહ સંપૂર્ણ વિસર્જન થતું નથી. હવે આ કાયમી ગૃહ છે સંપૂર્ણ વિસર્જન, તો પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કાયમી ગૃહ કયું છે? લોકસભા આપેલું હોય, વિધાનસભા આપેલું હોય, રાજ્યસભા આપેલું હોય તો રાજ્યસભા આવશે. ત્યારબાદ દર 2 વર્ષે ત્રીજા ભાગના નિવૃત્ત થાય તેટલા ચૂંટણી થાય. હવે દર 2 વર્ષે 2 વર્ષ થાય એટલે એના ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થશે, 1/3 ભાગના સભ્યો શું થશે? નિવૃત્ત થશે અને એમની ફેર દર 2 વર્ષે વિધાનસભાઓમાંથી ચૂંટણી થઈ અને એ સભ્યો પાછા અંદર આવશે અને ઇન્વોલ્વ થશે. આ રીતે આ રાજ્યસભા અલગ અલગ ચૂંટણી થતી હોય, ચાલુ થતી હોય, કોઈ પણ ખરડાને કાયદા રૂપમાં લાગુ કરતા પહેલા રાજ્યસભાની મંજૂરી જરૂરી, એટલે કે કોઈ પણ ખરડો હશે તો એને કાયદાના રૂપમાં જો મંજૂર કરવી હશે એટલે કે કાયદો બનાવવો હશે તો એ રાજ્યસભાના તમામ જે સભ્યો છે એમની મંજૂરી આવશ્યક છે, જરૂરી છે અને એના આધારે જ પછી એ કાયદો બનશે અને રાષ્ટ્રપતિ સહી કરશે અને પછી એ દેશની અંદર લાગુ પડશે. આ રીતે આ રાજ્યસભાની અંદર કામ ચાલતું હોય છે. આ ગૃહ લોકસભા એ બનાવેલ કાયદાઓની સમીક્ષા કરે. હવે આ ગૃહ કરશે શું? એમનો ધંધો શું? એનું કામ શું? તો એ તમામે તમામ જે લોકસભા જે હશે એ લોકસભામાં જે પણ ખરડો પસાર થયો હશે, જે પણ કામો માટે પસાર થયું છે, એ તમામે તમામ કાયદાના કામોની એ તમામે તમામ શું કરશે? સમીક્ષા કરશે. સમીક્ષા એટલે કે એના ઉપર વિચારણા કરશે, ચર્ચા કરશે અને પછી જ એ કાયદો બનાવશે અને પછી જ રાષ્ટ્રપતિને સહી માટે મોકલવામાં આવશે. ત્યાર સુધી એનો કોઈ લોકસભાએ પસાર કરેલ કાયદો બની શકે નહીં, પણ રાજ્યસભાની અંદર એની સમીક્ષા થાય, એના ઉપર ચર્ચા કરવામાં આવે અને પછી જ એ અમલમાં આવે છે. ત્યારબાદ રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ કહે છે. હવે રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ, હવે હોદ્દાની રૂએ જો ગણવા જઈએ સભાપતિ તો એ ઉપરાષ્ટ્રપતિ હોય એ હોદ્દાની રૂએ એ અધ્યક્ષ કહેવામાં આવે છે, પણ અલગ અલગ રીતે એનું સભાપતિ પણ અલગ અલગ નિમણૂક કરવામાં આવતી હોય છે. એમાં જોઈએ રાજ્યસભાનું સંચાલન કરનાર સભાપતિ કહે છે, હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ બને છે. હવે કાયદાસરી હોદ્દાની રૂએ બને છે, કોઈ કારણસર ના હાજર હોય યા કોઈ પરિસ્થિતિ એવી હોય તો કોઈ પણ વ્યક્તિ નિમણૂક કરી અને એ પણ એનું સંચાલન કરી શકે, પણ હોદ્દાની રૂએ જો ગણવા જઈએ તો ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના સભાપતિ હોય છે. પછી સંસદ સભ્યોના સંસદ સત્રમાં સૌથી પહેલા પ્રશ્નોત્તરી સમય નક્કી કરવામાં આવે છે. હવે જે અલગ અલગ સંસદ સભ્યો આવેલા હશે એમની પ્રશ્નોત્તરી સમય એટલે કે સૌથી પહેલો જે એમનું સત્ર શરૂઆત થશે એમાં સૌથી પહેલા સમયમાં પ્રશ્નોત્તરી સમય નક્કી કરવામાં આવે અને એ અમુક સમય સુધી અલગ અલગ પક્ષના નેતાઓ હશે એ પ્રશ્નો પૂછશે અને પ્રશ્નો પૂછવાની એમને સંપૂર્ણ જવાબદારી હોય છે અને એ માહિતી માગવાની પણ એમની જવાબદારી હોય છે અને પછી એ શું કરે છે? તમામે તમામ પ્રશ્નો પૂછી અને એનો ઉત્તર મેળવી શકે છે. જેમાંથી સંસદ સભ્ય સરકારમાં કામકાજ વિશે જાણકારી પ્રાપ્ત કરે, સરકાર સંસદ કારોબારને નિયંત્રણમાં રાખે. હવે બીજું શું કરે? સંસદ સભ્ય જે હશે એ સરકારના તમામે તમામ જે કામો થઈ રહ્યા છે એની માહિતી માગશે. ધારો કે આરોગ્ય મંત્રી છે તો કોઈ પણ આરોગ્ય મંત્રીને પ્રશ્ન પૂછશે કે આજની પરિસ્થિતિમાં કેવું પરિબળ ચાલી રહ્યું છે દેશની અંદર, તો એને જાણકારી મેળવવા માટે આરોગ્ય મંત્રી જણાવશે અને પછી એ જાણશે અને એ માહિતગાર થશે કે દેશમાં આ રીતે આરોગ્યની અંદર કામકાજ ચાલી રહ્યું છે. આ તમામે તમામ પરિસ્થિતિ એ સંસદ સભ્ય જાણતા હોય છે. હવે કારોબારીને નિયંત્રણ રાખવાનું પણ કામ કરે છે. હવે આખી આખી કારોબારી એમની ચાલતી હોય એને સંસદ કારોબારીને નિયંત્રણ પણ રાખવાનું પણ આ કામ અલગ અલગ ચાલતું હોય છે. પ્રશ્નોના માધ્યમથી સરકારનું તેની ખામીઓ પ્રાપ્તે પ્રયાપ્ત કરે છે. હવે શું કરે છે?
કે પ્રશ્નોના માધ્યમથી, એટલે કે જે પણ પ્રશ્નો પૂછાય છે એના માધ્યમથી સરકાર તેની ખામીઓને ધ્યાન દોરે છે. હવે સરકારની અલગ અલગ જે ખામીઓ હશે એ એના પ્રશ્નોના સમયની અંદર આ બહાર આવતી હોય છે અને પછી એ ઉભલેકી આવતી હોય અને સરકાર એ ખામીઓ દૂર કરવા માટે પ્રયત્ન કરતું હોય છે. એટલે કે અલગ અલગ જે ખામીઓ છે એ પણ અલગ અલગ નેતાઓ, અલગ અલગ પક્ષના વ્યક્તિઓ એ એને બહાર લાવે અને પછી સરકારનું નિયંત્રણ લાવવા માટે પ્રયત્ન કરે. સરકારને લોકોના પ્રતિનિધિઓ તરફથી પ્રશ્ન, પ્રજાના વિચારો જાણવાની તક મળે. હવે બીજું શું થાય સરકારને આના તરફથી, કે સરકારને લોકોના પ્રતિનિધિઓ, હવે લોકોમાંથી આ પ્રતિનિધિઓ વિધાનસભામાં ચૂંટાઈને આવ્યા, વિધાનસભામાંથી સભ્ય ચૂંટણી આવીને રાજ્યસભાની અંદર આવ્યા, હવે આ વ્યક્તિઓ લોકોના જે પ્રશ્નો હશે એ સરકાર સમક્ષ રજૂઆત કરશે અને પછી એ સરકારને એ જાણવા માટેની વધુ તક, ઉત્તમ તક મળશે. ત્યારબાદ સરકારને સવાલ પૂછવા તે સંસદ સભ્યની જવાબદારી છે. હવે સરકારને સવાલ પૂછવા એ પણ સંસદ સભ્યની જવાબદારી છે. કેમ કે સરકારની ખામીઓ, એમના કામો, એ તમામે તમામ વિશે ચર્ચા કરવી એ પણ એમની એક જવાબદારી નીવડી શકે છે અને એના માટે એમને યોગ્ય પ્રમાણમાં જવાબદારી, એટલે સંસદ સભ્ય એ પોતાની જવાબદારી અને ધ્યાનમાં રાખી અને પ્રશ્નો પણ પૂછી શકે છે. લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષની પણ સૌથી મોટી અને મહત્વની રચનાત્મક ભૂમિકા છે. મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખવા કે રાજ્યસભા હોય, લોકસભા હોય, તમામે તમામ હોય, એમાં લોકશાહીમાં સારા વહીવટ માટે, યા તો વિધાનસભા હોય, એ તમામે તમામની અંદર સારા વહીવટ માટે યોગ્ય પક્ષ હોય તો એ વિરોધ પક્ષ છે. કેમ કે વિરોધ પક્ષનું એક જ કામ કે અલગ અલગ એની ખામીઓ કાઢી અને સરકાર સમક્ષ રજૂઆત કરવી, એના આધારે આ કામ ચાલતું હોય છે. તો એ પણ એક ખૂબ જ એમની મહત્વની ભૂમિકા છે કે એ વિરોધ પક્ષની સૌથી મોટામાં મોટી અને મહત્વની રચનાત્મક ભૂમિકા છે. કેમ કે તમામે તમામ એ ખામીઓ કાઢી અને સરકાર સમક્ષ રજૂઆત કરશે અને એના આધારે એ તમામે તમામ સરકાર એને દૂર કરવા માટે પ્રયત્ન કરશે. એટલે કે વિરોધ પક્ષની પણ સંપૂર્ણ એક ભૂમિકા પ્રાપ્ત થાય. સરકારની નીતિઓ તેમજ કાર્યકામોની ખામી સામે લાવે છે. હવે વિરોધ પક્ષ કામ શું કરે કે સરકારની જે પણ નીતિઓ હશે, કોઈ ખરાબ નીતિ હશે તો એ પણ બહાર લાવવાનો પ્રયત્ન કરશે. એના કામો ચાલતા હશે, એની અંદર પણ કોઈ એવું કામ હશે તો પણ એ પણ બહાર લાવવાનો પ્રયત્ન કરશે. આ તમામે તમામ પરિસ્થિતિ એ આ બહાર લાવવા માટે એક પ્રયત્ન કરતું હોય છે. લોકસભાનું સંચાલન કરનારને અધ્યક્ષ સ્પીકર કહે છે. હવે મિત્રો, રાજ્યસભાની આગળ લોકસભા આપણે જોયું, તો લોકસભાનું જે પણ સંચાલન કરે એને અધ્યક્ષ યા તો સ્પીકર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ સંસદના અંગભૂત ભાગ ગણાય છે. હવે રાષ્ટ્રપતિ એ તમામે તમામ સંસદ, લોકસભા હોય, રાજ્યસભા હોય, એ તમામના તમામના અંગભૂત ભાગ. આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે રાષ્ટ્રપતિ એક સાઈડ, લોકસભા, રાજ્યસભા, તો એ બંનેને બંનેના અંગભૂત ભાગ એટલે કે મેન હોદ્દેદાર જો ગણવામાં આવે તો એ રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોને પસાર કરેલો ખરડો તેમની સહી થાય ત્યારે જ કાયદો બને. હવે રાષ્ટ્રપતિ જ્યારે આ તમામે તમામ જે કાયદો ખરડો હશે એ બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થઈ અને પછી એમની જોડે જશે અને પછી એ સહી કરશે ત્યારે જ એ કાયદો અમલમાં આવશે. ત્યારબાદ સંસદની બેઠકો બોલાવવાની. હવે રાષ્ટ્રપતિની બીજી જવાબદારી છે, તાત્કાલિક કોઈ ઇમરજન્સી કામ આવી ગઈ દેશની અંદર, તો પૂર આવી, અનાવૃષ્ટિ આવી, કે કોઈ પરિસ્થિતિ આવી ગઈ, ભૂકંપ આવી ગયો, તો એવી પરિસ્થિતિમાં સંસદની બેઠક બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની પણ સત્તા તેઓ ધરાવે છે. હવે તમામે તમામ મિત્રો આ જવાબદારી એ પણ રાષ્ટ્રપતિ ધરાવે છે કે સત્ર સમાપ્તિ કરવા માટે હવે બેઠક ચાલુ છે અને એ જ સમયની અંદર સત્રની સમાપ્તિ કરવી છે તો એ સમયની અંદર પણ રાષ્ટ્રપતિ જાહેરાત કરી શકે કે સત્ર સમાપ્ત થશે યા સત્ર તાત્કાલિક બોલાવું. એ તમામે તમામ ચર્ચા વિશે આ રાષ્ટ્રપતિ કરી શકે. તો મિત્રો, આપણે આ પાઠની અંદર, પાઠ નંબર 8 ની અંદર, કે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા આપણે અલગ અલગ જોયું કે અલગ અલગ સભ્યોની ચૂંટણી કઈ રીતે થાય, કઈ રીતે આપણી સરકાર આ ચાલી રહી છે, એ તમામે તમામ વિશે ચર્ચા કરી. કોઈને કોઈ પ્રશ્ન હોય તો જાણ કરજો. નમસ્કાર.